છોટાઉદેપુર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે બોડેલી નજીકના મેરિયા નદી પર બનાવવામાં આવેલ કોઝવે તૂટી જતાં ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે મેરિયા નદીમાં ઘોડાપુર આવતા કોઝવે પાણીના વહેણમાં તૂટી જવા પામ્યો છે જોકે કોઝવે તૂટી જતાં મૂળધર ટીમ્બી ટોકરવાના ગ્રામજનો પાસે અવર જવર માટેનો બીજો કોઈ વિકલ્પ નહીં હોવાના કારણે જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે અમારી પરિસ્થિતિ છે ગોમડામાં જવું હોય આ બહાર જવું હોય તો આ નદી ઉતરીને કેર કેર પાણી જવું પડે છે મને પાણી બહાર જવાનું હોય તો અમારે એ રીતે બહાર નહી જી શકાય એવું છે પોઝિશન વિદ્યાર્થીઓને જવું હોય તો પછી કઈ રીતે અહીં પસાર થતેલા ટ્રકો સ્કૂટરો લઈને તે બંધ થઈ ગયા આમ ફરીને જવું પડે અડધો કલાક નીકળી જતો રહે છોકરોને સર અમારી માંગ તો થવી જોઈએ કે રોડ વહેલી શકે આ થઈ જવો જોઈએ જાય એવો પરિસ્થિતિ કરી દેવી જોઈએ પહેલાં રોડ તો થઈ જવો જોઈએ અને બીજું આગળનું પછી ભવિષ્યનું બીજું કામ આગ પછીથી થાય પણ અમને તો ચાલુ વર્તમાનમાં થઈ જવું જોઈએ અમારે ઘાસ લેવા ઘાસ નથી હવે પોણી ઉતરીને જવું પડે અમે મજૂરી કરવા જઈએ છીએ આ તો રસ્તા ઉપર કાયમ જવાનું મૂલધનની અંદર એવી પરિસ્થિતિ છે લગભગ સાતથી સિત્તેર ટકા મજૂર વર્ગ છે એટલે હવાના પહોર મેં અમારે જવાનું હોજી આવવાનું આ તો રસ્તે મેન રસ્તો અમારો આ એટલે અમને બહુ ઘણી તકલીફ છે રોજી રોટી મેળવવા માટે આવું બધું છે અમારી જોડે કેમ પડે આ તો રસ્તો અમારો મેન છે અમારે આ રસ્તો તૂટી જાય એટલે શું કરીએ હવે અમે અમારે પોણી પણ ઉતરીને અમારી રોજી ઊભી કરવી પડે ને તમે જ પાણીમાં અને એકદમ જ જતા હોય તો મને તકલીફ થાય તો અમારા ઘર ઘરવાળાને વાળા થાય આ થાય નદી તનાય જાય એવું થાય હા હું કરવાનું જવું તો પડે એવું જ ગાટ